હાલો ફ્રેન્ડ્સ જાગૃતિ સ્વેચ ફૂડમાં તમારું સ્વાગત છે ને હું છું જાગૃતિ ભટ્ટ આજે આપણે બનાવશું રીંગણાની કતરી અથવા તો રીંગણાના પતિકા તો અત્યારે સરસ શિયાળામાં રીંગણા મોટા અને સરસ આવતા હોય છે એકદમ બી વગરના તો એના પતિકા બહુ સરસ થાય છે ફ્રેન્ડ્સ તો અહીંયા લોઢી આપણે ગરમ કરવા મૂકી દીધી છે આગળ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવ્યા અને હવે આપણે આ રીંગણાને કાપીશું રીંગણું આપણે જ્યારે બનાવવાનું હોય ને પતિકા ત્યારે જ આપણે કાપવાનું જેથી કરીને રીંગણું આપણું કાળું ન પડી જાય તો આ રીતે આપણે નાની નાની સ્લાઇઝો કરી લેશું તમે જોઈ શકો છો જેટલી બને એટલી પાતળી કરવાની છે તો આ રીતે આપણે સ્લાઇઝ કાપી લીધી સ્લાઇઝ કાપ્યા પછી આપણે અહીંયા મસાલા તૈયાર કરીશું તો આપણે મોટી ડીશ લીધી છે એની અંદર આપણે ત્રણ મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે મેં અને એમાં ધાણાજીરું હળદર મરચું પાવડર અને ગરમ મસાલો નાખીશું અત્યારે મેં એક એક ચમચી નાખ્યું છે આપણે મીઠું નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતા મસાલા નાખી શકો એક્ઝેક્ટ ની જરૂર નથી તો હવે આપણી આ લોઢી છે ગરમ થઈ ગઈ છે તો એને થોડીક આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને આપણે જે આ પત્તીકા તૈયાર કર્યા છે એ પત્તીકાને આપણે આ રીતે તેલથી ગ્રીસ કરી એના ઉપર તેલ લગાવીએ જેથી કરીને આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ સરસ એની સાથે ચોટી જાય તો આ રીતે મસાલામાં ડીપ કરી અને પછી આપણે લોઢી ઉપર મૂકી દઈશું એને થવા દઈશું લોઢી ગરમ તમે હાઈ ફ્લેમ ઉપર કરી હોય તો ગેસની ફ્લેમને અત્યારે મીડિયમ હાઈ કરી દેવાની હાઈ ફ્લેમ ઉપર પતિકા જે છે એ એકદમ જલ્દી બળી જશે ને જલ્દી ઉપરથી લાલ થઈ જશે ને અંદરથી કાચા રહેશે તો જોઈ શકો છો તમે આપણે આ રીતે કરી લીધું બંને સાઈડ ગ્રીસ કરી અને આપણે લોટની અંદર સરસ ડીપ કરી લેવાનું આ રીતે એક્સ્ટ્રા લોટ હોય એ કાઢી નાખવાનો અને આ રીતે આપણે બધી કતરીઓ એકવારમાં જેટલી થાય એટલી મૂકી દઈશું પછી એને આ રીતે પલટાવતા પલટાવતા થવા દઈશું તો એકવાર આપણે પલટી લીધું હવે એના ઉપર આપણે થોડુંક તેલ નાખીશું જરૂરિયાત પ્રમાણે થોડું થોડું તેલ નાખવાનું તો એક સાઈડ આપણે તેલ નાખી દીધું બીજી સાઈડ પલટી અને પછી એના ઉપર પાછું આપણે તેલ નાખીશું તો બે સાઈડ તેલ નાખ્યા પછી એને આ રીતે ફેરવતા ફેરવતા થવા દેવાનું તો તમે જોઈ શકો છો થોડીક ક્રિસ્પી થવા માંડી છે અને અંદરથી પણ થોડીક ચડી ગઈ હોય એવી સોફ્ટ થઈ ગઈ છે આપણે દબાવીએ તો અંદરથી સોફ્ટ એકદમ ઇઝીલી દબાવાઈ છે તો આપણી આ કતરી છે એ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એનું ટેક્સચર બસ આવી તૈયાર કરવાની છે તો હવે આપણે આને સર્વિંગ ડીશમાં લઈ લીધી અને આને તમે ચા સાથે અથવા તો તમે આને કોઈ પણ થાળીમાં સાઈડ ડીશમાં ખાઈ શકો બહુ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ બનાવો ને તમારા અનુભવ અમને જાગૃતિ સ્વેજ ફૂડ પર શેર કરો બતાવો કેવી લાગી તમને રેસીપી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે